સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાસ્તા માટે કાઠિયાવાડી ફેમસ બટેટા ભૂંગળા બનાવીશું. તો જો તમે બટેટા પહેલેથી બાફીને તૈયાર કર્યા હશે તો તમે માત્ર 5 મિનિટમાં બનાવીને સર્વ કરી શકશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. જો આ બટેટા ભૂંગળા તમે એકવાર ખાશો તો વારંવાર બનાવશો, અને જો તમે આ કાઠિયાવાડી ફેમસ ડીશ ન ખાધી હોય તો રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં પહેલેથી બટેટા બાફીને તૈયાર રાખેલા હતા. તો 1 કિલો જે નાની વેરાયટીના બટેટા આવે એ આપણે લેશું અને એમાં 1 કપ પાણી ઉમેરી અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર 4 વિસલ કરીશું. બટેટા બહુ નાના હોય તો 3 વિસલ જ કરવાના અને એને ઠંડુ થવા દઈશું. તો આ રીતે પ્રેશર કુકર થઈ ગયું, ઠંડુ થઈ ગયું. હવે આપણે એને ચાલુ ઉતારી 1 બાઉલમાં લઈ લઈશું. તો બટેટા મેં તૈયાર કરીને પહેલેથી રાખ્યા હતા, હવે આપણે બટેટા ભૂંગળા બનાવીશું. એના માટે 1 બાઉલમાં 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું કે પછી સ્વાદ પ્રમાણે. સાથે આપણે એમાં 1/2 લીંબુનો રસ, જો લીંબુ નાનું હોય તો 1 આખું લીંબુનો રસ, અને 2-3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી અને આ રીતે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા લાલ મરચું તમે તીખું અને મોળું બે મિક્સ કરીને પણ લઈ શકો છો. હવે જે બાફેલા બટેટા છે એ છાલુતારી મેં તૈયાર કર્યા હતા એ ઉમેરી દઈશું, અને મસાલા સાથે એકદમ હળવા હાથે આ રીતે મિક્સ કરી અને કોટ કરી લઈશું. બટેટા બફાઈ ગયા હશે તો તમે જો એને જેન્ટલી આ રીતે નહીં મિક્સ કરો તો તૂટી જશે. થોડા ફ્રેશ લીલા ધાણા ઉમેરીશું, એનાથી બહુ સારી એવી સુગંધ અને ટેસ્ટ પણ એનો બહુ સારો એવો આવશે. મિક્સ કરી એને 5-1 મિનિટ જેવા સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે બટેટા ભૂંગળાની ચટણી બનાવીશું. એના માટે મેં 1 લસણનો ગાંઠિયો, તો લગભગ 20-21 લસણની કળીઓ, એમાં 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી અને આ રીતે પેસ્ટ વાટી લેશું. તો આ રીતે મિક્સર જારમાં પણ તમે આ પેસ્ટ બનાવી શકો છો, પણ વધારે સારો ટેસ્ટ આ રીતે તમે ખાંડીને બનાવશો તો આવશે. તો પેસ્ટ આ રીતે મેં વાટી લીધી. હવે આપણે એમાં 6-7 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને પેસ્ટને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમે પેસ્ટને થોડી પાણીમાં ઓગાળી લેશો, એટલે જ્યારે આપણે સાતળીએ તો ઓછું તેલ ઉમેરો તો પણ પેસ્ટ તમારી બળશે નહીં. તો આ રીતે મેં એકદમ સારી રીતે પેસ્ટ આવી તૈયાર કરી લીધી. અહીંયા તમારે તીખું બનાવવું હોય તો તીખું મરચું પણ એડજસ્ટ કરી શકો અને પેસ્ટ આવી જોવે. હવે આપણે 1 પેન લેશું, એમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. અહીંયા તમારે પાણી ન ઉમેરવું હોય તો તેલનું પ્રમાણ વધારે લેવાનું અને જે પેસ્ટ આપણે વાટીને તૈયાર કરી એ ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ મેં અહીંયા તેલ એકવાર ગરમ થઈ ગયું પછી સ્લો કરી દીધી છે. તો મેં ખાયણી દસ્તામાં પણ 1 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી પાછું મેં એ પણ પાણી ઉમેરી દીધું. મિક્સ કરી અને હવે આ રીતે ચલાવતા રહી અને 2 મિનિટ જેવું આપણે એને સાતળવાનું છે. તો લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. અહીંયા મીઠું તમને ટોટલ 1 કિલો બટેટામાં 2 ટીસ્પૂનથી થોડું ઉપર જોશે, તો જો તમને અત્યારે એડજસ્ટ કરવું હોય તો કરી શકો છો. તો આ રીતે મેં એકદમ સારી રીતે તેલ અલગ થઈ ગયું ત્યાં સુધી 2 મિનિટ મેં એને સાતળી લીધું. જે બટેટા આપણે તૈયાર કર્યા હતા એ પણ 5 મિનિટ એને થઈ ગયું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું. તો અહીંયા પણ તમારે હળવા હાથે બટેટાને મિક્સ કરવાના છે. અહીંયા હવે હું સંચળ ઉમેરી રહી છું. તમારે મીઠું ઉમેરવું હોય તો મીઠું પણ ઉમેરી શકો છો, પણ સંચળથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરવાનું છે. જે બટેટાનો અંદરનો ભાગ છે એમાં મીઠું નથી, એટલે તમારે થોડું મીઠું જ્યારે સર્વ કરો ત્યારે પણ થોડું સ્પ્રિંકલ કરી દેવાનું. તો આ રીતે બટેટાને મિક્સ કરી 1 મિનિટ જેવા જ માત્ર થવા દેવાના છે. તો આ રીતે બટેટા મેં 1 મિનિટ જેવા થવા દઈ ઉપર નીચે કરી આ રીતે કોટ કરી લીધા. તો બટેટા આપણા તૈયાર છે, ગેસની આંચ બંધ કરી દઈશું. હવે આપણે ભૂંગળા તળી લઈશું. તો મેં તેલ પહેલેથી બીજા ગેસ પર ગરમ કરવા મૂકી દીધું હતું. બટેટા થઈ ગયા અને
આ રીતે ગરમ તેલ થઈ જાય એટલે ભૂંગળા આપણે ઉમેરીશું. થોડી જ સેકન્ડોમાં ભૂંગળા આ રીતે તમે ઉમેરશો એટલે ઉપર આવી જશે. તો આ રીતે પહેલાં તમારે ચેક કરી લેવાનું ટેમ્પરેચર બરાબર છે. એકવાર તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આશે થઈએ તમે 4-5 એકસાથે ભૂંગળા એડ કરી દેવાના ગરમ તેલમાં. ઉપર આવી જાય એટલે એકદમ તેલ નિતારી અને આ રીતે તમારે કિચન પેપર પર આ રીતે કાઢી લેવાના. તો આ રીતે તમારે એકસાથે જેટલા તળવા હોય એટલા તળી શકો. અહીંયા ભૂંગળાની વેરાયટી નાની પણ આવે છે, મોટી પણ આવે છે, જે પણ તમને મળે વ્હાઈટ વેરાયટીના પણ આવે છે, ગમે તે તમે લઈ શકો છો. બટેટા પણ તૈયાર છે, ભૂંગળા પણ તૈયાર છે. તો આ રીતે આપણે એનું પ્લેટિંગ કરી લઈશું. તો આ રીતે બટેટા તમે જોઈ શકો છો મસાલાથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા. અહીંયા જો આ રેસિપીમાં તમારે લસણ ન વાપરવું હોય તો જે બધા મસાલા લીધા એને તમારે પાણીમાં ઓગાળવાના, માત્ર તમારે એને પીસવાનું નથી, લસણ એ જગ્યાએ નથી વાપરવાનું, અને ડાયરેક્ટ તમારે પાણીમાં મસાલાઓ સાતળી અને બટેટા ઉમેરવાના છે. આ રીતે લીલા ધાણા ઉપરથી મૂકી દઈશું અને ભૂંગળા પણ તૈયાર છે. હવે આપણે એને કેવી રીતે સર્વ કરીશું એ હું જણાવી દઈશ અને સાથે સાથે કેવી રીતે ખાવા એ પણ જણાવી દઈશ. તો અહીંયા આપણે પ્લેટમાં તમે 2 કે 4 તમને જેટલા બટેટા જોવે એટલા લઈ લેવાના. બટેટાને આપણે કટ કરવાના છે. તો આ રીતે 1 બટેટામાંથી 8 ભાગ કરવાના છે. બટેટા નાના હોય તો તમારે 4 જ ભાગ કરવાના. તો આ રીતે મેં બટેટા કટ કરી તૈયાર કરી અને આ રીતે રેડી કરી લીધા. હવે આપણે એના પર ચટણી છાંટવા માટે, તો જે બટેટાની કડાઈમાંથી જ સાઈડમાંથી મેં થોડો મસાલો, લગભગ મેં અહીંયા 2-3 ટેબલ સ્પૂન જેટલું પાણી અને 1 ટેબલ સ્પૂન જેટલો મસાલો સાઈડમાં કડાઈમાંથી કે નીચેથી તમને જે મળે એ જ લઈ લેવાનો છે. મિક્સ કરી દઈશું, સાથે થોડું એમાં મીઠું ઉમેરી દઈશું. તો બટેટાના વચ્ચેના ભાગમાં મીઠું ન હોય એટલા માટે આ રીતે તમારે આવી પેસ્ટ તૈયાર કરી દેવાની. તમે લાલ મરચાંની એકલી ચટણી મીઠું નાખીને ઉમેરો તો પણ ચાલે. આ રીતે આપણે ચટણી બટેટાના બીજા ભાગ પર છાંટી દઈશું. ઉપરથી ખજૂર આંબલીની ચટણી. જો તમને ખાટું મીઠું ચટપટું ટેસ્ટું ને તીખું એવું ભાવતું હોય તો જ તમારે આ ચટણી ઉમેરવાની છે. બહાર સર્વ કરો ત્યારે આ રીતે ગળી ચટણી તમારા પ્રમાણે તમને ભાવે તો ઉમેરવાની, નહીંતર સ્કીપ કરવાની. ઉપર થોડા શીંગના દાણા, ખારી શીંગના કે શેકેલી શીંગના દાણા ફોતરા કાઢીને ઉમેરી દેવાના અને આ રીતે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. અને સાઈડમાં ભૂંગળા તમારે જેટલા જોવે એટલા લેવાના અને ખાવાનું. તો આ રીતે ભૂંગળું તમારે લેવાનું, 1 પીસ ભૂંગળામાં આ રીતે બટેટાનો લેવાનો અને તમારે ખાવાનું. બહુ ટેસ્ટી એવી આ ડિશ છે. કાઠિયાવાડી ફેમસ બટેટા ભૂંગળા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.